ત્યાં જિલ્લાની કુલ ત્રણ બેઠકો માટે જેવી કે સુજિત્રા ખંભાત અને બોરસદ માટે સતત બીજા દિવસે ત્રણ નિરીક્ષકોની પેનલ દ્વારા સેન્સ માટે ગુજરાત રાજ્યના મંત્રી જીતુભાઈ ચૌધરી પ્રદેશ પ્રમુખ ભરતભાઈ બોગરા સાંસદ સભ્ય રમીલાબેન દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમેદવારો જોડાયા હતા તેમજ બે દિવસમાં પંદરસો લોકોના પ્રતિભાવો મેળવ્યા હતા જેમાંથી એકસો પચાસ જેટલા દાવેદારોના બાયોડેટા મેળવીને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ તરફથી ત્રણ નિરીક્ષકો ડૉક્ટર ભરતબી બોગરા પ્રદેશ ઉપપ્રમુખ પ્રદેશની અંદર સાંસદ છે જે રાજ્ય રાજ્યસભાના સાંસદ છે એવા રમીલાબેન બારા અને સરકાર રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ ચૌધરી આણંદ જિલ્લા ખાતે નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા છે ત્યારે ગઈકાલે ચાર વિધાનસભા અને આજે ખંભાત બોરસોને સોયતા વિધાનસભાના કાર્યકર્તાને સોંપડવા માટે મંતવ્ય લેવા માટે એમના વિચારો જાણવા માટે અને યોગ્ય ઉમેદવારની તક મળે એની ચિંતા કરવા માટે નિરીક્ષકો આજે આણંદ ખાતે ઉપસ્થિત છે અને બધાને સાંભળે છે રૂબરૂ મળવાનું થયું બધાના વ્યૂ સાંભળ્યા લગભગ પંદરસો જેટલા કાર્યકર્તાને આ બે દિવસમાં અમે વન ટુ વન સાંભળ્યા છે કાર્યકર્તાઓએ અલગ અલગ વિધાનસભાના ઇનપુટ્સ અમને આપ્યા છે અને અંદાજીત લગભગ દોઢસો જેટલા ઉમેદવારો સાત વિધાનસભામાંથી દોઢસો જેટલા અંદાજીત ઉમેદવારોએ દાવેદારીઓ કરી છે એનું શોર્ટિંગને બધું બાયોડેટા સ્ટડીને એવું અમે કરશું અને હું માનું છું કે આ વખતે આણંદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દરેક વિધાનસભા ઉપર સારી લીડથી જીતશે દરેક વિધાનસભા ઉપર પેજ સમિતિના માધ્યમથી પેજ સમિતિના સભ્યોના માધ્યમથી દરેક સીટો જીતી શકાય એવી પૂરી વાતાવરણ છે એના કારણે ઉમેદવારો પણ ખૂબ વધારે પ્રમાણમાં ટિકિટો માગી છે અને અમને આશા છે વિશ્વાસ છે અને બધા જ ઉમેદવારો એક સાથે કીધું છે કે પાર્ટી જેમને ટિકિટ આપે એને જીતાડશું આણંદના કાર્યકર્તાઓ સંકલ્પ કર્યો છે કે આણંદ જિલ્લા